મતલબ x ચલ ને y ચલ આપ્યો હોય એના પરથી મોટી રકમ થી એક બે એવી રીતે ક્રમ આપવાનો બરોબર ચાલો દાખલા નંબર 3 જુઓ એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે શહેર વસ્તી વસ્તી વધારાનો દર તો આ માહિતી પરથી શહેરની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચે ક્રમાંક સહસંબંધ રાખશો આપણને બે ચલ આપ્યા છે એના ઉપરથી ક્રમાંક સહસંબંધ રાખો તો કે દુ પ્લેસ કરવા આપણે શું કરશું તો કે x ચલ ને y ચલ જે છે ઈ સેમ કોપી માં છે ચાલો પહેલું શું છે શહેર પછી શું છે તો કે વસ્તી વસ્તી એટલે x પહેલા છે બીજા ચલ ને y વધારે વધારે કોઈ a b c d e બરોબર હવે અહીં જે માહિતી આપી 57 45 14 18 અને 8 ત્યારબાદ 13 20 10 20 10 15 અને 5 ચાલો આ રીતે માહિતી આપી હવે આના પર ક્રમાંક સહસંબંધ શોધવાનો છે આ માહિતી દોરને દે આપેલી છે બરાબર આપણે કરી લીધું 1 2 3 4 અને 5 આ n બરાબર કેટલા 5 આના સરવાળા કરવાની જરૂર નથી સીધું જ બાજુમાં ખાનું આપી નાખવાનું આ રે આગલા દાખલામાં શું હતું કે આપણે સીધા ક્રમ આપેલા હતા અને અહીં આપણે ક્રમ આપવાના આ હોય પછી ડી ગોતી લેવાનું ડી એટલે તફાવત ડી કેવી રીતે મળે તો કે આ રે માં છે આ હોય બાર અને પછી સીધું છેલ્લું ખાનું ડી ટુએ આના એકીના સરવાળાની જરૂર નથી બરોબર હવે આ એક્સ મોટી સંખ્યા છે 20 તો એને 1 ત્યાર પછી 15 એટલે 2 પછી 13 એટલે 3 10 એ 4 અને 5 ચાલો કમ્પ્લીટ હવે આમાંથી આ ડી ગોતી લેવાનું તો 1 માંથી 3 જાય તો માઇનસ 2 1 0 1 અને 0 બરોબર હવે એનો સ્ક્વેર કરી નાખવાનો 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 0 ચાલો સરવાળો કરો એટલે 6 થઈ બરોબર હવે આપણે સીધું સૂત્ર મેકી દે r બરાબર ક્રમાંક સહસંબંધ સૂત્ર છે r બરાબર સિગ્મા ગુણ્યા d સ્ક્વેર છેદ માં n n નો વર્ગ માઈનસ 1 આ 1 ના 1 6 ના 6 d સ્ક્વેર કેટલા 6 n કેટલા છે તો 5 5 નો વર્ગ માઈનસ 1 આ 1 ના 1 6 ના 1 36 5 ના 5 25 25 25 માંથી 1 જાય તો 24 આયક ના આયક છત્રી ના છત્રી 24 પંચાય 120 આયક તે ના આયક છત્રી ભાગ્યા 120 કરો 0.3 આર બરાબર 0.4 3 માર્ક નો દાખલો આવો વધુ પૂછાય છે ચાલ લખી એક ખાસ ધ્યાન રાખવાનું મોટી રકમ થી એકલો દેતું જવાનું મોટી રકમ હોય અહીંયાથી એકલો દેવાનો બહુ સરળતાથી આ થઈ જાય બરોબર મોટી સંખ્યા હોય અહીંયાથી એકલો દેવો ચાલો હવે 44 લખી દેજો દાખલા નંબર 4 એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થીઓનો એક નિર્દેશ પરથી નીચે મુજબ માહિતી મળે છે વિદ્યાર્થી ગણિતના ગુણ આંકડાશાસ્ત્રના ગુણ આ માહિતી ઉપરથી ગણિત અને આંકડાશાસ્ત્રની ક્ષમતા વચ્ચેનો સહસંબંધ શોધવાનો છે મતલબ આ બે ચલ વચ્ચે આપણે સહસંબંધ શોધીશું ચાલો સેમ સૌ પહેલા એક ચલ
જે માની કે એવી છે એ લખી નાખો પેલો માની બી શું છે તો કે વિદ્યાર્થી બરાબર ત્યાં વિદ્યાર્થી કેટલા 1 થી 10 ચાલો હવે ગણિતના ગુણને x ના આપણાને ગુણને y ને હવે સીધું જે છે રાખવાની માહિતી લખી નાખી 39 65 62 89 75 પછી 98 36 78 ચલો આ તો આ 10 છે જેમ બરાબર આના સરવાળાની કોઈ જરૂર નથી y છે સૂત્રને કે પણ સૂત્રની કે પણ 58 86 58 86 62 58 86 62 59 60 59 60 51 51 84 ચાલો સેમ પેલા x ને ક્રમ આપો એટલે આ x પછી y ને ક્રમ આપો એટલે r y પછી d d એટલે તફાવત ડિફરન્સ કેવી રીતે r x માંથી r y બાદ જાય અને d નો સ્ક્વેર થયો ચાલો આમાંથી મોટી રકમ અહીંયાથી એક રો દેતા જાય 98 ની 1 90 એ 2 પછી 82 એ 3 78 એ 4 78 પછી 75 એ 5 પછી 75 પછી 65 એ 6 62 એ 7 પછી 39 એ 8 36 એ 9 અને 25 એ 10 એ આનો ક્રમ છે ભાઈ ગયો 8 6 8 બે ત્રણ પાંચ દસ એક નવ ચાર હવે આને ક્રમ લઈએ આમાં મોટા મોટી સંખ્યા કહીએ તો કે એકાણું એકાણું એક વાય ચલો છ્યાસી બે ચોરાસી એ ત્રણ પછી ચોરાસી પછી તો કે ત્રણસઠ ચાર ત્રણસઠ પછી બાસઠ પાંચ પછી બાસઠ પછી નાની કે સાઠી પાંચ છ અઠાવન સાત અઠાવન પછી ત્રેપન આઠ ત્રેપન પછી એકાવન નવ અને ખોટા દસ રહ્યો આપણે અહીં કે નીકળી લે દસ આઠ આઠ બે પાંચ ચાર છ એક નવ ત્રણ કમ્પ્લીટ રામ અને આ બાદ માઇનસ બે જીરો જીરો માઇનસ બે એક ચાર જીરો જીરો એક આના એકના સરવાળાની જરૂર નથી આનો વર્ગ બે દૂ ને ચાર બે દૂ ચાર જીરો જીરો બે દૂ ચાર એક પછી તો કે સોળ જીરો જીરો એક ચાલો સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવ્યા બધાનો સરવાળો કરો ત્રીસ આવશે બરોબર હવે આપણે સીધું સૂત્ર લખી દેવાનું વન માઇનસ છ સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન એન નો વર્ગ માઇનસ એક નવસો હવે
આ લખ્યા પછી તમારે અહીં એવા દાખલા આવશે જો આમાં એક થોડું કહી દઉં કે લગભગ આ દાખલા કોરોના કોષમાં નીકળી ગયો ઓળા વર્ષ આ વર્ષે છે નથી હજી કોઈ આઈડિયા નથી એટલે આપણે અત્યારે કરાવી છીએ નહીં હોય તો કાઢી નાખશું અને હશે તો કંઈ વાંધો છે નહીં હવે કેવા દાખલા ત્યાં એ સુધી તો તમે જોયું મોટી રકમથી એકડા ઉપર એવી રીતે આપી છે ક્રમ બરાબર પણ એકને એક સંખ્યા બે વાર આવતી હોય તો તમે અજ્ઞાનની અંદર મધ્યસ્થ ભણ્યા છો કદાચ ત્રીજો ચોથો ક્રમ આવતો તમે શું કરી નાખતા ત્રણ ને ચાર નો સરવાળો બે ભાંગી નાખતા બરાબર સેમ અહીંયા એમ જ કરવાનું એકને એક સંખ્યા બે વાર આવતી હોય તો એ બે ક્રમ લઈ લેવાના બે ક્રમ ને બે ભાંગી નાખવાના જે ક્રમ આવે એ આપવાના તમને કદાચ આમાં એટલું ન સમજાણું હોય તો પ્રેક્ટિકલ લઈ દાખલા નંબર પાંચ જુઓ ચાલો જુઓ નીચે આપણે પતિ પત્ની વિશે માહિતી તેમની ઊંચાઈ વચ્ચેના ક્રમાંક સહસંબંધક ગણો પતિ પત્નીની ઊંચાઈ એક છે આપણે એના ઉપર ક્રમાંક સહસંબંધ ગણવાનો છે બરાબર તો હવે બે આપણને ચાલ આપ્યા છે પતિની ઊંચાઈ ને પત્નીની ઊંચાઈ ચાલો પહેલા બે ચલ લખી નાખી આ પતિની ઊંચાઈ આ પત્નીની ઊંચાઈ ચાલો કેટલા છે 156 53 85 156 153 85 157 63 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162 157 162
ચાલો માહિતી ક્રમ કેતા મોટા મોટી સંખ્યા બરોબર પછી 185 બે પછી 163 ત્રણ 62 ચાર પછી 57 પાંચ પછી 56 છ અને આ સાત ચાલો એક ચાર દેવાઈ ગયો 6 7 2 5 3 1 4 કમ્પ્લીટ હવે આમાં જુદી સંખ્યા ગોઠો એટલે 170 આ એક હવે જો 170 પછી બે મોટી છે 162 162 તો પેલો ક્રમ દેવાઈ ગયો અહીંયા ક્રમ કેટલા માં બીજો અને ત્રીજો તો 2 અને 3 નો સરવાળો 2 ભાગી નાખો 2.5 2 માં 2.5 હવે આ ત્રીજો ક્રમ દેવાઈ ગયો સીધું ચોથો આવશે ચોથો આ બરાબર 157 4 હવે પાછું જો અહીંયા પાંચમો અને છઠ્ઠો ક્રમ આવ્યો 5 ને 6 બીજો ક્રમ ને ત્રીજો ક્રમ બીજો 2 3 5 બે એ ભાગી નાખો 2 માં 2.5 મીઠા બરોબર પછી ત્રીજો ક્રમ એ ગયો પછી 157 ચોથો પછી આ જો બે હકાવે 5મો અને 6ઠ્ઠો એટલે 5 ને 6 11 11 ભાગ્યા 2 એટલે 5.5 5 ને 6 11 11 7 ચાલો આનું 0.5 0.5 પણ કેવા માઇનસ 1 0.5 0 માઇનસ 1.5 ચાલો આનો વર્ગ અને 0 0 0 25 1 0 25 0 2.25 કમ્પ્લીટ હવે આનો બધાનો સરવાળો કરો એટલે સિગ્મા ડી વર્ગ
चार और जो आ ओडी नियम नहीं जे डबल लखो आने टाई के भाई टाई आपने तुमने लखायु छे कि अपने अवलोकन एक करता वधु वखत आवतो हो तो एने आपने टाई कह सके तो आया पण टाई कोई छे तो टाई कोई ने सीएफ की गणतरी करनी पड़े सीएफ की गणतरी कई रीते करवानी तो सीधू साधू सूत्र नहीं आवे सीएफ माटे पहला पुनरावर्तन चल रहा है अकाउंट में ना बराबर यार पछी बीजो खानो आवशे एम एम એટલે જેટલી વખત પુનરાવર્તન થાતું હોય છેલે એમ ની 3 ઘાત માઈનસ એમ ભાગ્યા 12 હવે જો પહેલા કેમ માં જો કયો બે વખત આવે છે તો કે x આમાં દે કે આવતું નથી આમાં જો 105 ને બે વખત આવે બરોબર 105 ને 2 એમ એટલે જે બે વખત આવતું હોય ને 2 ની 3 ઘાત માઈનસ 2 ભાગ્યા 12 बराबर हवे सीधु सूत्र में सूत्र में थोड़ुक चेन्ज आवशे थोड़ुक चेन्ज શું ચેન્જ આવશે જો આગળ કઈ દેખાડી ફરક યાદ છે r = 1 - 100 sigma t² + c આટલો ચેન્જ છે ઓર સીધું 6 ગુણ્યા t² કરતા એની જગ્યાએ t² + c આવી ગયું n નો વર્ગ - 1 આ એક ના એક શૂન્ય તો t² કેટલા તો 4 c કેટલા 1 एम के द्वारा ओके 7 बराबर 1 ना 1 4 ने 5 6 5 ने 30 अति अति हो 49 49 में से 1 तो 48 तो 30 भागा 7 48 336 आनी लखो चलो 30 भागा 336 करो 0.09 चलो एक दाखलो होमवर्क में आपू छठो आज रीते गणी ना दाखला नंबर 6 होमवर्क में बराबर दाखला नंबर 6 चलो दाखला नंबर 7 जो बे निर्णायको 10 स्पर्धकों ने एक सौंदर्य स्पर्धा में क्रम आपे छे चलो भाई एन बराबर आबो बे मार्क में काम आवे 7 को सॉरी 10 स्पर्धकों छे एन बराबर 10 बराबर ते पोती તેમના ક્રમાંકોના તફાવતનો વર્ગોનો સરવાળો જો તફાવત એટલે d એનો વર્ગ અને એનો સરવાળો એટલે સિગ્મા d² કેટલા છે 214 આ બબે માર્ક મારે આ બધા છે તો આ પોતી ક્રમાંક સહસંબંધ આપશો તો ચાલો ક્રમાંકનું સીધું સૂત્ર મૂકી દેવાનું સાદું સૂત્ર
એની નો અવર માઈનસ થશે આ 1 ના 1 6 ના 6 10 10 નો સ્ક્વેર માઈનસ 1 ચાલો 6 ને 214 કરો જો 12 ચોરસ આ 10 નો સ્ક્વેર એટલે 100 100 માં જે છે એ 99 આ 12 ચોરસ 5 ને 900 ને 90 ચાલો 12 ચોરસ ભાગ્યા 900 ને કરો ચલો દાખલા નંબર 8 છેલ્લો દાખલો જો 10 વિદ્યાર્થીઓ કોઈ બે વિષયમાં મેળવેલા ગુણ પ્રતિ ક્રમાંક સહસંબંધક 0.5 મળે જો n બરાબર 10 છે અને ક્રમાંક સહસંબંધક કોને રિયા 0.5 બરાબર તો પાછળથી ખબર પડી કે એક વિદ્યાર્થી ક્રમનો તફાવત 7 હોવો જોઈએ તો પરંતુ ભૂલથી 3 લેવાઈ ગયો ખરેખર સાચો કયો છે તો કે 7 અને ભૂલથી કયો લેવાઈ ગયો 3 લેવાઈ ગયો મતલબ સાચો ડી કેટલો 7 ખોટો ડી તફાવત 3 બરાબર તો આ પરથી સુધારેલી કિંમત શોધો સુધારેલી કિંમત માટે શું કરવું પડે આપણે સિગ્મા ડી સ્ક્વેર જોઈએ ને સરવાળો સરવાળામાંથી આપણે ખોટી બાદ કરી અને સાચું પ્લસ કરી સરવાળો કઈ રીતે મળશે તો તમને સૂત્ર તો આવડે જ છે સૂત્ર મેળવી લેવાનું ઓટોમેટિક મળી જશે આ સૂત્ર મેળવી લે આ કેટલા છે તો ક્રમ અંતર સંખ્યા 0.5 એક ના એક ત્રણ છ બી સ્ક્વેર તો એ તો આપણે ઓછો એ કેટલા છે તો 10 તો કઈ હતી 10 સ્ક્વેર માઈનસ છે ભજો આ માઈનસ છે આ મારો કેટલા થઈ જાય તો પ્લસ 6 બી સ્ક્વેર છેદમાં 10 નો સ્ક્વેર 100 100 માંથી 1 જાય એટલે 99 99 ગુણ્યા 10 એટલે 990 બરાબર આ 1 ના 1 આ આમ એ 3 થઈ જાય માઈનસ ચાલો તેથી 6 સિગ્મા ડી સ્ક્વેર છેદ માં 990 બરાબર 0.5 પછી તો ચોકડી ગુણાકાર અને જોડે પછેદ માં આવી જાય એટલે 990 ગુણ્યા 0.5 ના જોડે પછેદ માં આવી જાય 6 બરાબર સિગ્મા ડી સ્ક્વેર તેથી સિગ્મા ડી સ્ક્વેર બરાબર ચાલો આપણે એનો ગુણાકાર કરો 990 ગુણ્યા 0.5 ભાગ્યા 6 82.5 ચાલો આ સાચો આપણને સિગ્મા ડી સ્ક્વેર મળી ગયો હવે ઈ ડી સ્ક્વેર ને આપણે એમાંથી ખોટી રકમ બાદ કરશું અને સાચો તફાવત છે ઈ પ્લસ કરશું ફરીથી કરશું બરાબર સુધારે ડી સ્ક્વેર ગોતી એમાં ખોટું બી સ્ક્વેર માઇનસ બરાબર પ્લસ સાચું બી સ્ક્વેર પ્લસ ચાલો બી સ્ક્વેર કેટલા આવ્યા 82.5 હવે એમાં ખોટું કયું તો ઉપર લઈ જુઓ 3 નો ઓવર 3 ખોટું છે સાચું કયું છે હા 7 નો ઓવર સીધું 82.5 3 કરી 90 હતી હતી 69 ચાલો સીધો જવાબ 82.5 માંથી 9 જાય અને 49 1 થાય છે 182.5 બરાબર હવે આપણે ફરીથી સાચું બરાબર ચાલો 1 ના 1 6 ના 6 20 કેટલા 112.5 આ 10 10 નો સ્ક્વેર માઈનસ 1 ચાલો 6 ગુણ્યા 122.5 735 અને આ 10 નો 100 100 માંથી 99 ગુણ્યા 10 990 ચાલો 1.735 ભાગ્યા 990 0.74 0.6 ચાલો આપણે અહીંયા સુધી પૂરું હવે જે મિક્સ દાખલા આવશે એ નેક્સ્ટ લેક્ચરથી આપણે કરાવીશું બરાબર આપણે